નમસ્તે આજે હું મસૂરની દાળની રેસીપી શેર કરીશ તો મસૂરની દાળને મેં બે કલાક માટે પલાળી રાખી હતી તો હવે આપણે એક કુકર લઈશું એમાં દાળ નાખીશું પાણી ઉમેરીશું દાળ બે કલાક માટે પલાળી રાખી હતી એટલે વધારે પાણીની જરૂર નહીં પડે એ પ્રમાણે જ પાણી ઉમેરવું હવે આપણે થોડી હળદર ઉમેરીશું થોડું મીઠું ઉમેરીશું કાપેલા ટામેટા ઉમેરીશું કાપેલા લીલા મરચાં ઉમેરીશું બે ત્રણ કઢી લસણની પણ ઉમેરીશું અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું આ રીતે તમે દાળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે વિસલ વગાડી લઈશું તો આપણી દાળ બાફીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મેશ કરી લઈશું જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરતા જઈશું તમારે પતલી દાળ ખાવી હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવું હવે આપણે દાળનો વઘાર કરીશું તો મેં કઢાઈ લીધી છે હવે એમાં તેલ ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું રાઈ ઉમેરીશું જીરું ઉમેરીશું સૂકા લાલ મરચાં ઉમેરીશું કટ કરેલી ડુંગળી ઉમેરીશું તમે ખાતા હોય તો ઉમેરવાની હવે આપણે કઢી પત્તા ઉમેરીશું ડુંગળીને સરસ રીતે આપણે તેલમાં ચઢવા દઈશું ત્યારબાદ આપણે મસાલા કરીશું લાલ મરચું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર થોડું મીઠું દાળ બાફવામાં પણ આપણે મીઠું નાખ્યું હતું એ પ્રમાણે નાખવાનું થોડી હળદર મિક્સ કરીશું હવે આપણે ખાટી આંબલીનું પાણી ઉમેરીશું આ રીતે દાળ બનાવશો તો ખૂબ જ સરસ લાગશે તમે જરૂરથી ટ્રાય કરશો હવે આપણે જે બાફેલી દાળ છે એ પણ ઉમેરીશું તો દાળ ઉભરો આવે ત્યાં સુધી એને ચડવા દેવાની તો આપણી દાળ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે સર્વ કરીશું જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ